નજર કરી અન્ય સમાચારો પર તો મહેસાણાના કડીના બાવલુ ગામ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ગત ઓગણીસમીએ સાણંદ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ અકસ્માત અંગે તપાસ કરાતા જાણવા મળ્યું કે આ અકસ્માત ન હતો આ એક હત્યા હતી હત્યાનું કાવતરું રચનાર ફણ હાલ હાલ પોલીસ સકંજામાં છે સમગ્ર ઘટના પર નજર કરીએ તો મૃતક યુવાનને ગામની જે એક પરણીતા સાથે પ્રેમ સંબંધ હતો ત્યારે આ વાતની જાણ પરણીતાના પતિને થતાં તેણે હત્યાનું કાવતર રચ્યું હતું પરણીતાના પતિએ જ અકસ્માત કરાવ્યો હતો જેમાં ઘટનાસ્થળે યુવાનનું મોત નિપજ્યું પોલીસે હાલ તો આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી છે તપાસ કરતો આરોપીએ ફેટલ એક્સિડન્ટ કરેલું અને આરોપીની પૂછપરછ કરતો જણાઈ આવેલ કે આરોપીની પત્ની સાથે મરણ જનાર જે છે એ વ્યક્તિને આડા સંબંધો હોય આરોપીએ તેનું વેર રાખી અને તેનું ફેટલ એક્સિડન્ટ કરેલ છે આમ ગુનાની અંદર ત્રણસો બેનો ઉમેરો કરી આરોપીને અટક કરવામાં આવેલ છે ગીર સોમનાથના સુત્રાપાડાના લોઢવા ગામે દવાનો જથ્થો મળી આવ્યો લોઢવા ગામની સીમમાંથી મોટી માત્રામાં દવાનો જથ્થો મળી આવતા સ્થાનિક તંત્ર દોડતું થયું સ્થાનિક તંત્રને જાણ કરાતા તંત્ર તપાસ અર્થે દોડી આવ્યું હતું તંત્રના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરતા પ્રાથમિક તારણ સામે આવ્યું જ્યારે સરકારી દવા હોવાનું જાણવા મળી રહ્યું છે મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પણ આ જ પ્રકારે દવાનો જથ્થો મળી આવ્યો હતો આ દવા અગાઉ પણ એક વખત નાખી ગયા હતા ને આ બીજી વાર આ કોઈ લોકો લોઢવા ગામને બદનામ કરવાનું કારસ્થાન હિસાબે વારંવાર દવાઓ નાખે છે તો મારે કહેવાનું કે આ દવાઓની જાંચ થાય અન્ય સમાચારોમાં નજર કરીએ તો રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ દ્વારા હથિયાર સાથે એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે રાજકોટ જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા ભાવેશ તલપરા નામનો વ્યક્તિ ફરિયાદીના ઘર પાસે ગેરકાયદેસર હથિયાર સાથે આંટાફેરા મારી રહ્યો હતો ત્યારે પોલીસે સચૂટ બાતમીના આધારે ગેરકાયદે હથિયાર સાથે વ્યક્તિને ઝડપી પાડ્યો છે તો વ્યક્તિની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે વ્યક્તિના દસ વર્ષ જૂના લગ્નજીવનમાં ભંગાણ કરી અને તેની પત્ની પૂર્વપ્રેમી સાથે ભાગી ગઈ હતી વ્યક્તિ દ્વારા તેની પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું અને તેના માટે જ અગાઉ અનેક ગુનામાં સપડાયેલા ધર્મેશ ડાભીએ પૈસા લઈ તમંચાની વ્યવસ્થા કરી આપી હતી વાત સુરતની કરીએ તો સુરતમાં કેમિકલના વેપારી સાથે પંદર પોઈન્ટ ચોસઠ લાખની ઉચાપત કરવામાં આવી ઉધનામાં કેમિકલના વેપારીને કાપડનો ધંધો સેટ કરી આપવાનો વિશ્વાસ આપી ઉમેશ પાટિયાએ કરોડોની ઉચાપત કરી હતી ત્યારે ઉમેશ પાટિયા દ્વારા સંચાલન કરી નફો રડી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપવામાં આવ્યો હતો મહિને એક લાખ પગાર લેવાની સાથે ખોટી પેઢી ઊભી કરી પંદર પોઈન્ટ ચોસઠ કરોડની ઉચાપત કરી હતી તો જૂનાગઢમાં બદકા